गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे गया लेक्चर में बराबर चैप्टर नंबर 2 એટલે કે આદિમાનવથી સ્થાયી જીવનની શરૂઆત આ ચેપ્ટરની શરૂઆત આપણે કરી દીધી હતી બરાબર કે આદિમાનવથી સ્થિર જીવનની શરૂઆત કેવી રીતે થઈ બરાબર સ્થાયી જીવનની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે આપણે થોડોક અભ્યાસ પણ કર્યો હતો કે ભાઈ પહેલાના સમયના માનવીનું જીવન કેવું હતું ભટકતું જીવન હતું કેવું ભટકતું તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી ત્રીજીથી ચોથી ચોથીથી પાંચમી પાંચમીથી છઠ્ઠી કોઈ ફિક્સ એનું રહેઠાણ ફિક્સ હતું નહીં જેમ કેમ આપણે અત્યારે ઘર ફિક્સ હોય એવી રીતે એનું હતું નહીં એ ખાલી શું કામ કરતા શિકાર કરવાનું કામ કરી અને પોતાનો સમય વ્યતીત એટલે કે સમય પસાર કરતા હતા શું કરતા સમય પસાર કરતા હતા શું કરીને શિકાર કરે અને સામાન્ય રીતે ઘેટા બકરા હરણ હોય એવાનો શિકાર કરતા કે જેનો સરળતાથી શું કરી શકાય શિકાર કરી શકાય પછી ધીમે ધીમે જેમ જેમ સમજ જતો જાય એને એમ ખબર પડતી ગઈ કે આ ફળ ખવાય ન ખવાય ફળનો કયો ભાગ ખવાતો છે કે કયો ભાગ ખવાતો નથી બરાબર અને મોસ્ટ ક્યાં રહેતા આદમનો કે જ્યાં પાણી સરળતાથી મળી રહે શું મળી રહે પાણી સરળતાથી એટલે કે નદી સરોવર તળાવ એની આજુબાજુના વિસ્તારમાં જે લોકો સ્થાયી એટલે કે રહેતા બરાબર મોસ્ટ ઓફ કારણ કે પાણી જીવનની જરૂરિયાતની વસ્તુ છે બરાબર એની વગર માનવી જીવી ન શકે એટલે એ બાજુ જ રહેતા કઈ બાજુ કે જ્યાં પાણી સરળતાથી એને શું થાય મળી શકે હવે આપણે આગળ વધીએ તો કે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો ક્યાંથી આપણે બાકી છે જોઈએ હવે પુરાતત્વ શાસ્ત્રીઓ નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢી આ બધા ઇતિહાસકારો સાહેબ આર્કિયોલોજી આ બધા શું કામ કરવાનું કે અલગ અલગ જગ્યાએ જવાનું નાતે પુરાવા એકઠા કરવાના નહીં શું હશે કેવા સમયમાં છે કેવા લોકો રહેતા છે એના વિશેની શું માહિતી એકત્રિત કરવાની હતી બરાબર સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની પણ માહિતી એટલે કે કયા ઓજારો આપણે કેવી રીતે ઓજારો વાપરે છે બરાબર એવી રીતે એ લોકો પણ આદિમાનવ પણ કયા કયા ઓજારો વાપરતા છે એના વિશે પણ વાત કરીએ તેઓ પથ્થર અને લાકડાના હથિયારના ઓજારોનો ઉપયોગ કરતા સેના પથ્થર ને લાકડાના ઓજારોનો એટલે કે શિકાર કરવા માટે હાથેથી શિકાર થાય નહીં એટલે અણીદાર પથ્થર હોય લાકડાની દાર બનાવે એટલે કે તીક્ષ્ણ એક જ ગામમાં શું થાય કે પ્રાણી મૃત્યુ પામે એટલે કે શિકાર સરળતાથી કરી શકાય ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા હાડકું પણ મજબૂત હોય પ્રાણીનું હોય બરાબર તો એ આટકાનો પણ તીક્ષ્ણ બનાવે એટલે અણીદાર બનાવે બરાબર એનો પણ ઓજાર તરીકે શું કરતા ઉપયોગ કરતા હતા શિકારી એટલે કે ભટકતું જીવન જીવતા માનવીઓ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને અંડરલાઈન કરો શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ પાષાણની વિશે પરિવાર અંડરલાઈન કરી લખો પથ્થરનો યુગ કહેવાય છે પાષાણ એટલે શું થાય પથ્થર શું થાય પથ્થર થાય શું થાય પથ્થર એટલે કે ટેકનોલોજી સાથે ટેકનોલોજી આમાં જાય છે એને ખબર એનો પડતી રહેવાય કે એક જગ્યાએ બરાબર નથી આવી વાત બરાબર છે તમારી શું કે ભાઈ ટેકનોલોજી સર એની ભાઈ હતી તો નહીં તો એને કાં ખબર પડે વાત કેવી કરો તમે બરાબર છે એમ ટેકનોલોજી નથી કાંઈ હતું નહીં તો જો નીચે પાષણ યુગીન હથિયાર એટલે કે પથ્થરના યુગમાં હથિયારોનો જે ઉપયોગ કરતા એને આ પહેલા છે ચિત્ર તમને જો બધા તીક્ષ્ણ વાળા જે છે જો અણી વાળા જે છે દેખાય ચિત્ર 2.1 માં બતાવેલા પથ્થરનો ઉપયોગ વનસ્પતિ કાપવા પ્રાણીઓને ચીરીને તેની ચામડી કાઢવા જતો આદિમાનવો વૃક્ષની ચાલ અંડરલાઈન કરો આદિમાનવો વૃક્ષની ચાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા કેમ જ્યારે આપણે કપડાં પહેરીએ એમ એને પહેરવા તો પડે ને કેવી વાત કરી એમનું નોટ કરે તો રાજ્ય શેરીમાં સોસાયટીમાં નીચે એમને શરમ ન આવે તો એને શરમ આવતું સર ત્યાં તો કોણ જંગલમાં જોવા આવે તો પહેરે કોઈ ન પહેરે તોય શું ન થાય કે કઈ શિકાર કરતા હોય તો કઈ આજુબાજુ વસ્તુ લાગે નહીં બરાબર શરીરમાં કાપા ન પડી જાય એટલા માટે લોકો શું પહેરતા
ચામડી અને વૃક્ષની છાલ પહેરતા હતા. તમે ઘણીવાર ટીવી પિક્ચરમાં જોયું છે કે પાંદડા પહેરે, વૃક્ષની છાલ હોય, કે આદેવાળા શિકારી પહેરે હોય એને ચામડી લઈ ઉપેડી અને પછી એનો વસ્ત્ર તરીકે ઉપયોગ કરતા હતા. બાજુમાં તમને નકશો આપ્યો છે. ભારતમાં પાષાણકાલીન એટલે કે પત્તનના સમયમાં માનવ વસાહત એટલે કે માનવ રહેઠાણના નકશો એટલે કે ક્યાં ક્યાં મળી આવેલા છે. જો ભારતમાં બધી ઘણી બધી જગ્યાએ મળી આવેલા છે, બરાબર. એમાં મુખ્ય છે આપણે ગુજરાતમાં આવો, નર્મદા નદી તમને દેખાતી છે અહીંયા, લાણગઢ, પછી પાકિસ્તાનમાં તો મહેરગઢ એટલે કે સિંધુ સભ્યતા, પછી અહીંયા આવો ભીમ બેડકાની ગુફાઓ, બરાબર. આ બધે મોસ્ટ ઓફ માનવીઓ વસાહત કરતા. આ મુખ્ય છે, હું જેટલા બોલો એની વાત કરું છું. હવે તમે નકશામાં દર્શાવેલ સ્થળને ધ્યાનથી જુઓ. હાલો જોઈ લીધા છે સર, પછી ક્યાં વાત છે. તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવ રહેતા છે. ભારતમાં એક જગ્યાએ નતા રહેતા, લાડ બધી જગ્યાએ રહેતા. કેવી બધી લાડ બધી જગ્યાએ, એમ મજા લેવા કરે. નકશામાં થોડી જગ્યાઓ બતાવે છે, પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓ તેમના વસવાટ હોવાના પુરાવો મળ્યા. ભારતમાં તો આ એટલે મુખ્ય હતી એટલે બતાવી, બાકી ઘણી બધી જગ્યાએ એવું છે કે આદિમાનવો રહેતા હતા એવા પુરાવો પણ મળ્યા છે, પણ આ મુખ્ય છે. આ એટલે વધારે પ્રમાણમાં હતું એટલા માટે. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા. જ્યાં સારા એવા મોટા પથ્થરો મળતા હોય, લાકડા મળી રહેતા હોય અને પાણી મળી રહેતું હોય, ત્રણેય વસ્તુ એક સાથે એક જગ્યાએ મળી રહે તો એ મોસ્ટ ઓફ એવી જગ્યાએ જ રહેતા. આ બધું ક્યાં મળી રહે? નદી કિનારાના પ્રદેશની આજુબાજુ. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તે પ્રાકૃતિક ગુફામાં રહેતા. પ્રાકૃતિક એટલે કે કુદરતી રીતે ગુફા બનેલી હોય એમાં એ રહેતા. શું ગુફામાં એ રહેતા? કાંસવાળાની અંધારામાં જેને ખબર ન પડતી, બરાબર. એટલે એને ડર લાગવાનો હતો, કોઈ પ્રશ્ન જ ન હોય, નકર અમુકને પ્રશ્ન થાય ચાલ એને બીક નહીં લાગતી લાગતી હોય એને ક્યાં ખબર છે બીક કોને કહેવાય. એને ખાલી એટલો ડર હોય કે પ્રાણી મારો શિકાર ન કરી જાય. એટલે કે પ્રાકૃતિક એટલે કુદરતી ગુફા જે કુદરતી રીતે નિર્માણ પામેલી હોય એની વાત છે. મધ્ય ભારતમાં વિંધ્યાચળ પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવેલી છે. કઈ? વિંધ્યાચળ પર્વતમાળાઓ. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાં પણ આવી જગ્યાઓ મળી આવી છે. જો મધ્યપ્રદેશમાં ભીમ બેટકા મેં તમને બતાવ્યું હતું. કયું? ભીમ બેટકા મધ્યપ્રદેશમાં આવે. આદિમાનવ વસવાટ માટેનું ઉત્તમ સ્થળ એટલે કે આદિમાનવ ન્યાજ વસવાટ કરતા છે મોસ્ટ ઓફ, કારણ કે નદી કિનારાના આજુબાજુનો પ્રદેશ એટલે કે ઉત્તમ ઉદાહરણ આપણે એને કહી શકીએ. ભીમ બેટકાની ગુફાય છે, બધું ન્યા છે એટલા માટે. તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. કેટલા? 500 જેટલા, અંડરલાઈન કરો. ગુફાઓમાં આદિમાનવોએ દોરેલા પક્ષી, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા. કેટલા? 500 જેટલા. કેટલા ચિત્રો મળી આવેલા છે? 500 જેટલા ચિત્રો એને મળી આવેલા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા. પ્રાકૃતિક મીન્સ આપણે કેમ વિચારે આવે એક પ્રાકૃતિક આવતા નથી, એટલે કે કુદરતી રીતે આપણને ખબર છે ઓલે ચેરીમાંથી નામાંથી નામાંથી રસ બસ કાઢી બરાબર એનો કલરિંગ કરતા ને એનથી ચિત્ર દોરતા. એટલે કંઈક તો કરવું છે, કેવી વસ્તુ કરું છું એટલે કે શું કરતા એ કે આવું ચિત્ર દોર્યા એમાં પ્રાકૃતિક રંગથી દોરેલા છે. કેવા રંગથી? પ્રાકૃતિક રંગથી. અને આ ચિત્રોને શું કરેલા છે? દોરેલા છે, બરાબર. હવે આજે આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, પછીના લેક્ચરમાં આપણે શું કરશું? અગ્નિ ચક્ર, અગ્નિની શોધ થઈ પછીથી શુભ શરૂઆત વધારે માનવીને આમ જોશો, કારણ કે અગ્નિથી આપણને ખબર છે કે જંગલી પ્રાણી વધારે ડરતા હોય એટલા માટે. પછી ચક્ર એટલે કે પૈડાની શોધ થઈ એટલે જીવન કેવું બની ગયું, ઝડપી બની ગયું, એના વિશે હવે વાત કરવાની છે. પણ એ પહેલાં ખ્યાલ ખાસ વાત કે આપણે જે ભણાવેલું છે એ તમારે શું કરવાનું છે? એકવાર રિવિઝન કરવાનું છે. ક્યારે લખવાનું છે? જે બધી તમારે હોમવર્કમાં આવશે કેટલું લખવાનું છે કે કેટલું લખવાનું નથી તમારે બધું શેમાં આવશે? હોમવર્કમાં આવશે એટલા માટે, બરાબર છે. ત્યાં સુધી તમારે એકવાર ચોપડી લઈ
एक बार फरीवार रिविजन करो न आवड़े नीचे अंडरलाइन कर जय ऑनलाइन लेक्चर आए तरह तेरे शू कर मैं पूछी ले शू कर पूछी ले शरम में रहू नहीं ओके okay?